हेलो मित्रों, स्वागत है तमारो जीपीएससी ऑनलाइन में। बिन सचिवालय क्लार्क 16-10-2016 नो पेपर सॉल्यूशन आपणे आ वीडियो में चर्चा करीशुं। कुल 200 प्रश्नों था, एक प्रश्ननो एक मार्क्स हतो अने तेना माटे 2 कलाकनो समयगाळो राखवामां आव्यो हतो। आ जे पेपर छे तेनुं सॉल्यूशन में आपणे गणित अने रिजनिंगनुं सॉल्यूशन नहीं जोईए, परंतु आ जे अमुक करंट अफेरना प्रश्नों छे ते 2016 હતા તે આપણે અહીંયા બદલાવ કરીને 2019 રિલેટેડ કરંટ અફેરના પ્રશ્નો ચેન્જીસ કર્યા છે। આ જે પેપર છે તેની પીડીએફ તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ, ત્યાંથી તમે આ પેપરની પીડીએફ મેળવી શકો છો। અને આ પેપરના અંત ભાગમાં આની આન્સર કી આપેલી છે તો તે પણ તમે જોઈ શકો છો। આમાંથી તમને ખ્યાલ આવશે કે બિન સચિવાલયમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કેટલી ડિટેલમાં પૂછાય છે અને કયા સબ્જેક્ટમાંથી કેવા પ્રશ્નો પૂછે છે, કયા પાઠમાંથી। તો આ રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે અને એક પછી એક આપણે ડિટેલમાં પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું છે। તો ચલો ચર્ચા શરૂ કરીએ છીએ। પહેલો જ પ્રશ્ન છે કે ભારતીય પુરુષ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચનું નામ જણાવો। તો અહીંયા સાચો આન્સર તમારે આવશે સી, રવિ શાસ્ત્રીજી અત્યારે હાલમાં છે જે પુરુષ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ છે તેમાં, અને કેપ્ટન એ તો બધાને ખ્યાલ જ છે વિરાટ કોહલી છે। હવે આનથી એક સ્ટેપ આગળ જઈએ આપણે, તો મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ છે તેમના કેપ્ટન કોણ છે? તો તેમાં કેપ્ટન પાછા બે છે, એક તો ઓડીઆઈના અલગ છે અને બીજા T20ના અલગ છે। ઓડીઆઈ જે વન ડે ઇન્ટરનેશનલ હોય છે તેના મિથાલી રાજ છે, અને T20 એટલે કે 2020 હોય છે તેના છે હરમનપ્રીત કૌર। તો આ બે કેપ્ટન છે, બંને તમારે યાદ રાખવા પડશે। અને કોચ મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો કોણ છે? તો WV રમન તેમને મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચ છે। તો આ પણ તમને પૂછાઈ શકે છે। નેક્સ્ટ, સાચી જોડણી દર્શાવો। તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ, યુનિવર્સિટી એ રીતે લખાય છે। નેક્સ્ટ, ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી? તો અહીંયા સાચો આન્સર આવશે બી, 2011માં આપવામાં આવી હતી। ગુજરાતમાં ટોટલ કેટલી મહાનગરપાલિકા છે? તો ગુજરાતમાં ટોટલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે। કઈ કઈ છે? તો ગુજરાતનો મેપ તમે વિઝ્યુઅલ કરી શકો છો, તે મેપમાં વચોવચ આવે છે અમદાવાદ। અમદાવાદથી આપણે ઉપર જઈએ તો ગાંધીનગર આવશે, ગાંધીનગરથી પછી આપણે જમણી બાજુ પૂર્વની સાઈડ જઈશું ગુજરાતમાં તો ત્યાં આવશે વડોદરા, વડોદરાથી સહેજ આગળ જઈશું પૂર્વની સાઈડ તો પાછું આવશે સુરત, સુરતમાંથી પાછા આપણે ફરી આવીશું સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્રમાં આપણે પહેલું જ આવશે ભાવનગર, ત્યાંથી સહેજ ઉપર જઈશું એટલે રાજકોટ આવશે, ત્યાંથી સહેજ નીચે આવીશું એટલે જૂનાગઢ આવશે, અને એનાથી ઉપર આવશે જામનગર। તો આ રીતે ટોટલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે ગુજરાતમાં। આમાંથી પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે કે નીચેનામાંથી કઈ મહાનગરપાલિકા છે અને કઈ મહાનગરપાલિકા નથી, તો આવા પ્રશ્નો પણ પૂછાઈ ગયેલા છે। નેક્સ્ટ, ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો અહીંયા સાચો આન્સર આવશે તમારે ડોટ, બી સાચો આન્સર આવશે। નેક્સ્ટ, સિલેક્ટ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ટુ થ્રેડ, તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર આવશે ટ્રોડ, તે સાચો આન્સર આવશે। ટુ ટ્રેડ એટલે કે ચાલવું થાય, અને તેનું સાચો આન્સર આવશે ટ્રોડ। નેક્સ્ટ આગળ જે છે, ભારતીય બંધારણની કલમ 370 કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો અહીંયા સાચો આન્સર આવશે એન ગોપાલસ્વામી આયંગર તેમના દ્વારા તૈયાર કરવામાં આવી હતી જે 370 કલમ હતી તે, અને અત્યારે હવે તે નાબૂદ થઈ ગઈ છે। 5-8 રાજ્યસભામાં બિલ પ્રસ્તુત થયું હતું, ત્યાર પછી 6 તારીખે લોકસભામાં ગયું, અને ત્યાર પછી ફાઇનલી 370 નાબૂદ થઈ ગઈ છે, અને જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું તેના બે ભાગલા પડ્યા છે, બે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા છે, એક તો લેહ લદ્દાખ છે અને બીજું છે જમ્મુ કાશ્મીર। તો આ બે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી બનાવવામાં આવેલ છે, અને હાલમાં અત્યારે ભારતમાં 29 રાજ્યો હતા તેની જગ્યાએ હવે 28 રાજ્યો થઈ ગયા છે, અને જે 7 યુનિયન ટેરિટરી હતી તેની જગ્યાએ હવે 9 યુનિયન ટેરિટરી થઈ ગઈ છે। તો આ છે 370 વિશે। નેક્સ્ટ આગળ જઈએ છે, મુઘલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? ત્યાં સાચો આન્સર તમારે શું આવશે? તો સાચો આન્સર આવશે ઔરંગઝેબ, તેના દ્વારા નાખવામાં આવ્યો હતો। ઔરંગઝેબ વિશે એક પ્રશ્ન તો પૂછાય જ છે એક્ઝામમાં કે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં દાહોદ ખાતે થયો હતો અને મૃત્યુ મહારાષ્ટ્રમાં અહમદનગર ખાતે થયું હતું 1707માં,
અને તેના મરી ગયા પછી જે મુઘલ સલ્તનત હતું તેનું આખું ડિક્લાઇન થવાનું ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ હતી. અને તેવું પણ કહેવામાં આવે છે કે મુઘલ સલ્તનતનું જે ડિક્લાઇન છે તે ઔરંગઝેબની જે પોલિસી હતી તેના કારણે થયું છે. તો આ રીતે છે તેના વિશેની માહિતી. નેક્સ્ટ આગળ મેથ્સનો પ્રશ્ન છે, તેમાં સાચો આન્સર તમારે આવશે 120. નેક્સ્ટ નવમો, ખાલી જગ્યાને ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. તો અહીંયા સાચો આન્સર આવશે બી, પ્રોફેસર આયંગરને લીલ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. નેક્સ્ટ રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. તો લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. ત્યાં લખવું વાંચવાનો કૃદંતનો પ્રકાર, તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ વિદ્યત કૃદંત આવશે. નેક્સ્ટ અગિયારમો, માહિતીનો અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો હતો. તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે, તો અહીંયા સાચો આન્સર આવશે બી, 15/6/2005 રોજ પસાર કરવામાં આવ્યો હતો. આ છે RTI એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. અને બીજો જે કાનૂન છે RTE એ રાઇટ ટુ એજ્યુકેશન છે એ ભણવા માટે. અને આ જે છે RTI તે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે કોઈ બી સરકારી ખાતા હોય તેમાંથી તમારે જરૂરી માહિતી મેળવવી હોય તો તમે તે RTI કરીને મેળવી શકો છો. અને પહેલી અપીલ કરીને પછી મેળવે નહીં તો બીજી અપીલ પણ તમે કરી શકો છો. તો આ છે RTI વિશે. નેક્સ્ટ બારમું છે, મોડેમનું પૂરું નામ શું છે. તો બારમામાં સાચો આન્સર આવશે સી, મોડ્યુલેટર, અને ડી મોડ્યુલેટર સાચો આન્સર આવશે. નેક્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક, આઈ શેલ પનિશ યુ, ખાલી જગ્યા યુ કન્ફેસ યોર ફોલ્ટ. ત્યાં સાચો આન્સર આવશે સી, અનલેસ સાચો આન્સર આવશે. નેક્સ્ટ ભારતીય બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યાં સાચો આન્સર આવશે ડી, નાયબ મુખ્યમંત્રી છે તેનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બાકી બધા જ લોકોનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ 15મો, પ્રસિદ્ધ કાવ્ય કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે ના સર્જકનું નામ જણાવો. તો અહીંયા સાચો આન્સર આવશે સી, મણિલાલ નનુભાઈ સાચો આન્સર આવશે. નેક્સ્ટ 16મો, GST નું પૂરું નામ. તો અહીંયા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ બી સાચો આન્સર આવશે. અહીંયા સી ઓપ્શન તમે જોઈ શકો છો, ગુડ્સ સર્વિસીસ ટેક્સ છે પરંતુ અહીંયા વચ્ચે એન્ડ પણ આવશે. GST તે ઇનડાયરેક્ટ ટેક્સ છે. આની પહેલાં જેટલા બી ઇનડાયરેક્ટ ટેક્સ હતા તે બધા જ મિટાઈ દીધા છે અને ફક્ત એક જ વસ્તુ છે હવે GST. GST તે બંધારણીય સુધારો દ્વારા લાવવામાં આવ્યું છે. એ છે 101મો બંધારણીય સુધારો લાવ્યા હતા અને તે 1 જુલાઈ 2017 રોજ લાગુ કરવામાં આવ્યું હતું. અને એટલા જ માટે 1 જુલાઈ GST ડે તરીકે આપણે મનાવીએ છીએ. અને 1 જુલાઈ ડૉક્ટર્સ ડે પણ હોય છે. અહીંયા GST જે છે તેમાં સ્લેબ અલગ અલગ રાખવામાં આવે છે અને જે વસ્તુઓ તેમાં સમાવેશ કરવામાં આવી છે તેમાં 0, 5, 12, 18, 28 આ રીતે અલગ અલગ સ્લેબ રાખવામાં આવેલા છે. 28માં જે લક્ઝુરિયસ આઇટમ હશે તે રાખવામાં આવે છે. 0, 5માં જે રોજિંદા જીવનની સામાન્ય નાગરિકને ઉપયોગમાં નીવડે તેવી વસ્તુઓ રાખવામાં આવેલી છે. તો આ રીતે છે GST ઇનડાયરેક્ટ ટેક્સ 101મો બંધારણીય સુધારો. નેક્સ્ટ આગળ 17મો, તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઊર્જા ઉત્પન્ન થતા તેઓ સ્વયં પ્રકાશિત થાય છે. તો 17મામાં સાચો આન્સર આવશે એ, ન્યુક્લિયર સંલયન આવશે. નેક્સ્ટ વૈખરી શબ્દનો અર્થ જણાવો. 18મામાં સાચો આન્સર આવશે ડી, સ્પષ્ટ ઉચ્ચારેલ વાણી તેને કહેવાય છે વૈખરી. નેક્સ્ટ કોર્ટ તહમત દાનના વધુમાં વધુ કેટલા સમય કેટલા દિવસમાં રિમાન્ડમાં એક સાથે મંજૂરી કરી શકાય છે. તો 19મામાં સાચો આન્સર આવશે એ, 15 દિવસ આવશે. નેક્સ્ટ 20મો, નીચેનાથી કયો વિકલ્પ ઇમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે. તો 20મામાં સાચો આન્સર આવશે બી, આઉટલુક એક્સપ્રેસ તે ઇમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે. નેક્સ્ટ 21, ફિલ ઇન ધ ગેપ, અવર ફ્રીડમ ફાઈટર હેડ, ખાલી જગ્યા મેની હાર્ડશીપ. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે 21મામાં બી, બોન સાચો આન્સર આવશે. નેક્સ્ટ 22મો, 74માં બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવ્યું હતું. તો 22મામાં સાચો આન્સર આવશે બી, વોર્ડ સમિતિની રચના કરવાનું જણાવવામાં આવેલું હતું. અને આ જે પ્રશ્ન છે તે હેમંતકુમાર શાહની જાહેર વહીવટની પુસ્તકમાંથી લીધેલો છે. તો હેમંતકુમાર શાહની પુસ્તક તમે વાંચી ના હોય પરીક્ષા પહેલાં તો તમે રિફર કરી શકો છો જો સમય હોય તો. નેક્સ્ટ ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. તો સાચો આન્સર અહીંયા આવશે લીંબડી સાચો આન્સર આવશે. તેમનો જન્મ લીંબડીમાં થયો હતો. લીંબડી તે તાલુકો છે. કયા જિલ્લાનો? તો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. અને તેમનું નિધન તે વેરાવળમાં થયું હતું. તો આ છે સરદારસિંહ રાણા વિશેની માહિતી. આગળ જઈએ છીએ ઓલિમ્પિક 2016માં ભારતની પુરસાલા વેંકટા સિંધુએ મહિલા બેડમિન્ટન સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
આ સ્પર્ધામાં તેના પ્રતિનિધિ ખેલાડી કેરોલિન મરિન કયા દેશના રમતવીર છે? તો ઓલિમ્પિક 2016 તે ક્યાં રમાઈ હતી? તો બ્રાઝિલમાં રમાઈ હતી, રિયો ડી જેનેરિયો ખાતે. તેમાં આપણે બે મેડલ મેળવ્યા હતા, સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા હતા. તો અહીંયા સાચો આન્સર શું આવશે? 24માં, 24માં બી સાચો આન્સર આવશે, સ્પેનના તેમને હતા. નેક્સ્ટ 25માં ફિલ ઇન ધ ગેપ, કાર ગાર્બેજ એરોપ્લેન, તો સેમ આવશે. કાર છે તે ગાર્બેજમાં જાય, એરોપ્લેન તે સેમ આવે, તો હેંગર અહીંયા સાચો આન્સર આવશે. 25માં સી સાચો આન્સર આવશે. નેક્સ્ટ 26, નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે તે ઓળખાવો. તો 26માં હવે સાચો આન્સર આવશે બી, પંકજ તે તત્પુરુષ આવશે, તે સાચો આન્સર છે. બીજો 27મો પ્રશ્ન, તે વારે ઘડીએ ક્યાંક ને ક્યાંક તમને જોવાતો મળશે જ ક્લાસ 3માં કે ક્લાસ 4માં, એફ આઈ આર નું પૂરું નામ શું છે? તો એફ આઈ આર નું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. આ જે છે બે ત્રણ વખત લખી લેજો અથવા તો બોલજો તો તમને યાદ રહી જશે. સાચો આન્સર આવશે બી, એફ આઈ આર નું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. નેક્સ્ટ, એમએસ વર્ડમાં ફોન્ટ અને ફોન્ટની સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો 28માં સાચો આન્સર આવશે સી, ફોન્ટ ટૂલબારનો જ ઉપયોગ કરવામાં આવે છે. 29, ફિલ ઇન ધ બ્લેન્ક, એવરીબડી લાઇક્સ ખાલી જગ્યા સિમ્પલિસિટી, તો 29માં સાચો આન્સર આવશે બી, ચાઇલ્ડિશ સાચો આન્સર આવશે, એટલે કે બાળક જેવી સાફ નમ્ર તેવું અહીંયા થાય છે તેનો શબ્દનો પ્રયોગ. નેક્સ્ટ આગળ 30મો, ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ, આ વિધાન કોનું છે? તો આ વિધાન છે સરદાર પટેલનું, અને સરદાર પટેલ સોરી આ વિધાન છે તે જયપ્રકાશ નારાયણનું છે. જયપ્રકાશ નારાયણ વિશે થોડીક માહિતી મેળવી લઈએ છીએ કે જયપ્રકાશ નારાયણ તેમને લોકનાયક કહેવામાં આવે છે, જેપી પણ કહેવામાં આવે છે, અને ટોટલ રિવોલ્યુશન તેમના દ્વારા લાવવામાં આવેલું હતું. અને આ જયપ્રકાશ નારાયણ છે તેમને બે ઇમ્પોર્ટન્ટ એવોર્ડ પણ મળેલા છે, એક છે ભારત રત્ન એવોર્ડ અને બીજું છે રેમન મેક્સસે એવોર્ડ. આ બંને એવોર્ડ તેમને મળેલા છે. આ છે જયપ્રકાશ નારાયણ વિશેનું. 30માં આવશે બી, જયપ્રકાશ નારાયણ. નેક્સ્ટ, કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? તો 31માં સાચો આન્સર આવશે સી, રવેચીનો મેળો ભરાય છે. 32માં આ રીતે પ્રશ્નોના જોડકા સ્વરૂપે પણ અહીંયા પ્રશ્નો તમને પૂછાય છે. અહીંયા 32માં સાચો આન્સર શું આવશે? તો 32માં સાચો આન્સર આવશે એ, તત્વના પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શનાર, તો નિલ્સ બોહર છે. આ રીતે તમે અહીંયા ચાર ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન તમને ખ્યાલ હોય તો તમે રિસ્ક લઈ શકો છો, અને આ પૂરેપૂરું ફેક્ટ છે. અહીંયા તમને ખ્યાલ ના હોય તો આવા પ્રશ્નો તમારે છોડી દેવા જોઈએ તેવું મારું માનવું છે. નેક્સ્ટ 33મો જઈએ, તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક પામેલ અધિકારીનું નામ જણાવો. તો 33માં આવશે જે એન સી, તેમને ગુજરાતના ચીફ સેક્રેટરી હાલમાં પણ છે. નેક્સ્ટ, સંધિ જોડો સિંધુ ઉર્મી, તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી, સિંધુર મી આવશે. નેક્સ્ટ 35મો, સનદી સેવા પક્ષથી પર હોવા જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુમતી હોવી જોઈએ, એવું કોને કહેલું છે? તો આ કહેલું છે સરદાર વલ્લભભાઈ પટેલે કહેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ડિટેલમાં વાત કરીએ તો 31 ઓક્ટોબરે 1875ના રોજ તેમનો જન્મ થયો હતો, અને એટલા જ માટે 31 ઓક્ટોબરે સરદાર જયંતિ આપણે મનાવીએ છીએ, અને તેમણે બધા રાજ્યોને એકઠા કર્યા હતા આઝાદી પછી, અને તેમનું નિધન 15 ડિસેમ્બર 1950ના રોજ થયું હતું, હાર્ટ એટેકથી નિધન થયું હતું. અને ભારતના પ્રથમ આઝાદ થયા પછી પ્રથમ ડેપ્યુટી પીએમ બન્યા હતા, પ્રથમ હોમ મિનિસ્ટર હતા, પ્રથમ કમાન્ડર ઇન ચીફ પણ તેમને જ હતા. તેમનો જન્મ નડિયાદમાં થયો હતો અને તેમને ભારત રત્ન 1991માં મળ્યો હતો. બીજી એક અહીંયા ખાસ પ્રશ્ન તે તમને પૂછાય છે કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ પછી મળ્યું હતું? તો 1928માં બારડોલી સત્યાગ્રહ થયો હતો, ત્યાર પછી તેમને સરદારનું બિરુદ અપાયું હતું, અને તેમને 49મી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પ્રેસિડેન્ટશીપ તેમને સંભાળી હતી. તો આ રીતે છે તેમના વિશે. 2019માં તેમનો જન્મદિવસ કેટલામો હતો તેવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો 144માં તેમનો જન્મદિવસ હતો, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તે નર્મદા જિલ્લામાં આવેલું છે, 182 મીટર ઊંચું, ગરુડેશ્વર તાલુકામાં આવેલું છે, અને કેવડિયા કોલોની છે ત્યાંથી સજ્જ નજીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચું છે. સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા છે. તો આ રીતે છે સરદાર વલ્લભભાઈ પટેલની ડિટેલમાં માહિતી. નેક્સ્ટ આગળ, નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે?
તો 36માં આવશે બી ન્યૂ ફોલ્ડર જ આવશે. કોમ્પ્યુટરના જેટલા પણ પ્રશ્નો હોય તે તમારે પ્રેક્ટિકલી તમે કરશો તો તમને જલ્દી યાદ રહી જશે, ઇવન યાદ રાખવાની જરૂર પણ નહીં પડે. નેક્સ્ટ 37મું, રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહેવામાં આવે છે? તો 37માં આવશે સી સેરીકલ્ચર તેને કહેવામાં આવે છે. અહીંયા હવે એક પછી એક આપણે જોઈશું તો એપિકલ્ચર કોને કહેવામાં આવે છે, તો જે મધુમાખી હોય છે તેને કહેવામાં આવે છે એપિકલ્ચર. ત્યાર પછી આગળ છે હોર્ટિકલ્ચર, તેને શું કહેવામાં આવે છે? તો ગાર્ડનમાં જે ફ્રૂટ અને ફ્લાવર ઉગાડવામાં આવે છે તેને હોર્ટિકલ્ચર કહેવામાં આવે છે. સેરીકલ્ચર તો રેશમી કાપડ બનાવવા માટે જે કીડો હોય છે તેના ઉછેરને કહેવામાં આવે છે. અને એગ્રીકલ્ચર તે ખેતીવાડી હોય છે તેને કહેવામાં આવે છે. નેક્સ્ટ 38મું, સંધિ જોડો સુ પ્લસ અલ્પ, તો અહીંયા સાચો આન્સર આવશે બી સ્વલ્પ, સાચો આન્સર આવશે. નેક્સ્ટ 39, ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે? તો 39માં સાચો આન્સર આવશે ડી એ અને સી, એટલે કે 5 વર્ષની વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષની વડી અદાલતના વકીલાતનો અનુભવ, આ બંને ભારતના એટર્ની જનરલ તરીકે નિમણૂક થવા હોવું જોઈએ. એટર્ની જનરલની વાત થઈ છે તો તેમના વિશે થોડીક વાત કરી દઈએ કે તેમની નિયુક્તિ કોણ કરી છે. તો પ્રેસિડેન્ટ છે તે નિયુક્તિ કરે છે. અને તેમનો સમયગાળો કેટલા સમય સુધી રહે છે? તો તેમનો સમયગાળો જે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધીનો રહે છે, રાષ્ટ્રપતિની ઈચ્છા પ્રમાણે તેમને સમયગાળા માટે રહે છે. બીજો પ્રશ્ન કે અત્યારે હાલમાં એટર્ની જનરલ કોણ છે? તો અત્યારે હાલમાં 15માં નંબરના કે વેણુગોપાલ છે. પ્રથમ કોણ હતું તેવો પણ પૂછાઈ શકે, તો એમસે સેતલવાડ તેમને પ્રથમ એટર્ની જનરલ હતા. તો આ છે એટર્ની જનરલ વિશેની માહિતી. નેક્સ્ટ આગળ 40મું, નીચેનાથી કઈ સુવિધાનો ઉપયોગ કોમ્પ્યુટરમાં રહેલા ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકે છે? તો 40માં સાચો આન્સર આવશે એ ડિસ્ક ક્લીનઅપ, સાચો આન્સર આવશે. નેક્સ્ટ મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇટ ઇઝ અ ગ્રેટ પીટી, તો 41માં સાચો આન્સર તમારે આવશે એ વોટર પીટી. નેક્સ્ટ 42મો, ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી? તો અહીંયા 42માં સાચો આન્સર આવશે ડી માળખાગત સવલતો માટે આવી છે. નેક્સ્ટ 43મો પ્રશ્ન, ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો અહીંયા સાચો આન્સર આવશે ધ્રોલ પાસે થઈ હતી. ધ્રોલ તે જામનગરમાં આવેલું છે. અહીંયા ભૂચર મોરીની લડાઈ તેના વિશે થોડીક ડિટેલમાં આપણે વાત કરીએ તો ભૂચર મોરી જામનગરમાં આવેલું છે. આ જે લડાઈ થઈ હતી તે જુલાઈ 1591માં ઈસવીસનમાં થઈ હતી. અહીંયા હવે તમને વિક્રમ સંવંત પણ પૂછી શકે છે, તો વિક્રમ સંવંત આવશે 1648 અને ઈસવીસન આવશે 1591 ત્યારે થઈ હતી. આ જે છે તે મુઘલો અને કાઠિયાવાડના જે રાજા હતા મહારાજા હતા તેમની વચ્ચે થઈ હતી. એમાં મુઘલમાં જે આર્મી ચીફ હતો તે મિર્ઝા અઝીઝ કોકા હતો અને કાઠિયાવાડમાંથી ઘણા લોકો લડ્યા હતા, જેમ કે જામા, સત્તાજી, અજાજી, વજીર વગેરે લોકો અહીંયા લડ્યા હતા. તો આ સૌથી મોટું યુદ્ધ હતું અને અહીંયા આ જે કાઠિયાવાડનું પાણીપત પણ આને કહેવામાં આવે છે. તો આ રીતે છે સૌરાષ્ટ્રનું પાણીપત ભૂચર મોરીનું યુદ્ધ તેવું કહેવામાં આવે છે. તો આ છે ભૂચર મોરી વિશે. આગળ જે છે હવે 44મો, ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે? તો 44માં આવશે 14મી વિધાનસભા કાર્યરત છે. નેક્સ્ટ આગળ, તો લોકસભામાં કેટલી છે? તો અત્યારે હાલમાં લોકસભામાં જે ચૂંટણી થઈ તે હતી 17મી લોકસભા, તેમાં મોદીજી તેમણે ફરી વખત ચૂંટાઈને આવ્યા છે. નેક્સ્ટ આગળ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, તો બકેટ એના માટે અહીંયા આપેલું છે, બોનસ તો એના માટે શું આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે બી છે બકેટમાં બી, અને આગળ પછી તેના બીની આજુબાજુ એબીસીડીમાં શું આવે? તો એ અને સી આવે. પછી યુ છે તો તેની આજુબાજુ શું આવે? તો ટી અને બી આવે. તે રીતે અહીંયા રીઝનિંગનો પ્રશ્ન બનાવ્યો છે. તો આ રીતે બોનસમાં સાચો આન્સર શું આવશે? તો બોનસમાં સાચો આન્સર આવશે 45માં સી આવશે. તે રીતે આગળ તમે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ 46મો, નીચેની પંક્તિનો છંદ ઓળખાવો, નમતાથી સૌ કો રીચે નમતાને બહુમાન, સાગરની નદીનો ભજે છોડી ઊંચા સ્થાન. તો 46માં સાચો આન્સર આવશે એ આ એક દોહરો છે. નેક્સ્ટ 47મો, બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે 14 વર્ષથી નીચેના વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં? તો અહીંયા સાચો આન્સર આવશે એ અનુચ્છેદ 24 મુજબ રાખી શકાય નહીં, એટલે કે 47માં એ સાચો આન્સર આવશે. 14 વર્ષથી નાના બાળકોને જોખમકારક કારખાનામાં રાખી શકાય નહીં, તેવું આપણા બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સમાં છે. મૂળભૂત અધિકારો તે ભાગ 3માં આવશે. રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો તે ભાગ 4માં આવશે.
અને મૂળભૂત ફરજો તે ભાગ 4 એ અથવા તો ગુજરાતીમાં 4 કમાં આવશે તો આ રીતે અનુચ્છેદ 12 થી લઈને 51 ક સુધીનો સમાવેશ થાય છે આ ત્રણમાં નેક્સ્ટ એસએમટીપી નું પૂરું નામ શું છે તો 48 માં સાચો આન્સર આવશે સી સ્વિચ મોડ પાવર સપ્લાય તે સાચો આન્સર આવશે 49 ચેન્જ ધ ડિગ્રી હી પ્લે બેટર ધેન રોહન તો 49 માં સાચો આન્સર આવશે બી રોહન ડઝ નોટ પ્લે સો વેલ એઝ હી નેક્સ્ટ વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટ હુકમ બહાર પાડી શકે છે તો 50માં આવશે રાજ્યપાલ રાજ્યપાલ છે તે અનુચ્છેદ 213 અંતર્ગત વટ હુકમ બહાર પાડી શકે છે અને આ જ રીતે રાષ્ટ્રપતિ તે 123 મુજબ બહાર પાડી શકે છે અને અત્યારે હાલમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત નેક્સ્ટ 51મો ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તો આ સાચો આન્સર આવશે બી લોક ભારતીની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ 52મો ઓઝન સ્તરના કુલ ઘટાડામાં કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે તો 52માં આવશે સી સલ્ફર આયન છે નેક્સ્ટ સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો બાલ સાહિત્ય પુરસ્કાર 2016 કોને આપવાની જાહેરાત કરવામાં આવી છે તો 53માં આવશે સી પુષ્પા અંતાણીને જાહેર કરવામાં આવી છે અને હાલમાં 2019ની વાત કરીએ તો 2019માં બાલ સાહિત્ય પુરસ્કાર કુમાલપા દેસાઈને આપવામાં આવેલો છે તો આ છે 53મો પ્રશ્ન નેક્સ્ટ 54મો રૂઢિ પ્રયોગનો અર્થ શોધીને લખો બે પાંદડે થવું તો 54માં સાચો આન્સર આવશે એ બે પાંદડે થવું એટલે કે આર્થિક સ્થિતિ તમારી સારી થવી નેક્સ્ટ 95મો તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો હતો તો 95માં આવશે સી 1952માં ઘડવામાં આવ્યો હતો નેક્સ્ટ યુએસપી આનું ફૂલ ફોર્મ તો ઘણી જગ્યાએ પૂછાયેલું છે જેમ કે એએમસીમાં પણ ક્લાર્કની પરીક્ષામાં પૂછાયું હતું તો 56માં સાચો આન્સર શું આવશે તો 56માં સાચો આન્સર આવશે બી યુનિવર્સલ સિરિયલ બસ નેક્સ્ટ 97મો વુ થોટ યુ ફ્રેન્ચ ચેન્જ ધ વોઇસ તો 97માં સાચો આન્સર આવશે એ બાય વુમ વેર યુ થોટ ફ્રેન્ચ નેક્સ્ટ દેહાદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ખાલી જગ્યાને જ છે તો 18માં સાચો આન્સર આવશે એ રાષ્ટ્રપતિ તેમને જ ફક્ત દેહાદંડની સજા માફ કરવાની સત્તા છે બાકી કોઈને પણ નથી નેક્સ્ટ મહુડી ખાતેના પવિત્ર ઘંટાગણ મહાવીર સ્વામી જૈન મંદિરની સ્થાપકનું નામ જણાવો તો અહીંયા 59માં સાચો આન્સર આવશે ડી બુદ્ધિસાગર સુરીશ્વરજી મસા તેમના દ્વારા સ્થાપના થઈ હતી મહુડી તે માણસા તાલુકામાં આવશે અને જિલ્લો આવશે ગાંધીનગર અહીંયા નદી છે તે મધુમતી નદીના કિનારે છે અને મધુમતી નદી તે સાબરમતીની જ એક ટ્રિબ્યુટરી છે તો આ છે તેના વિશેની માહિતી નેક્સ્ટ 60મો ઠંડા પ્રદેશોમાં વાહનો વાતાવરણમાં અધ વચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે તો 60મામાં સાચો આન્સર આવશે સી આ છે લુમિંગ નેક્સ્ટ ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાવ સેન્ચરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તો 61માં સાચો આન્સર આવશે બી પોરબંદરમાં કર્યો છે નેક્સ્ટ 62મો સર્જન શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો તો 62માં સાચો આન્સર આવશે ડી સંહાર સાચો આન્સર આવશે નેક્સ્ટ ભારતીય ત્રિસ્તરીય પંચાયતરાજની ભલામણ કોને કરી હતી તો 63માં સાચો આન્સર આવશે બી બળવંતરાય મહેતા સમિતિએ કરી હતી નેક્સ્ટ આગળ જઈએ કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે તો 64માં સાચો આન્સર આવશે સી 8 બીટનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા હવે એક વસ્તુ આપણે જોઈ લઈએ કે એક બીટ જે હોય તે હોય છે 0 અને 1 ત્યાર પછી આ રીતે 8 બીટ ભેગા થાય ત્યારે બને છે 1 બાઇટ આમાંથી 1024 બાઇટ ભેગા થાય ત્યારે 1 KB બને છે 1024 KB ભેગા થાય ત્યારે 1 MB બને છે 1024 MB ભેગા થાય ત્યારે 1 GB બને છે અને 1024 GB ભેગા થાય ત્યારે 1 TB બને છે તો આ પણ પ્રશ્ન તમારે વારે ઘડીએ પૂછાય છે નેક્સ્ટ પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ તો 65માં સાચો આન્સર આવશે ડી રુધેર નેક્સ્ટ સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો સંસદનું ઉપલું ગૃહ હોય છે તેને રાજ્યસભા કહેવામાં આવે છે નેક્સ્ટ મહેસાણા જિલ્લા ખાતે આવેલું વડનગરનું પ્રાચીન નામ શું છે તે જણાવો તો 67માં સાચો આન્સર આવશે ડી આનંદપુર છે નેક્સ્ટ મેથ્સનો પ્રશ્ન છે તેના પછીનો પ્રશ્ન 69 પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ખાલી જગ્યા હોય છે તો 69માં સાચો આન્સર આવશે ડી 6.5 મીટરની હોય છે નેક્સ્ટ 70
નિયતિ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો નિયતિ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ છે ભાગ્ય. નેક્સ્ટ, ટ્રાય ની સ્થાપના ક્યારે થઈ હતી? તો ટ્રાય તેની સ્થાપના 1997માં થઈ હતી. અહીંયા હેમંતકુમાર શાહની જે જાહેર વહીવટની ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તક છે તેમાં અહીંયા ખોટું આપેલું છે, ત્યાં તમે સુધારી શકો છો. 1997 ત્યાં આવશે. નેક્સ્ટ, ટ્રેઝરસ માટે શોર્ટ કી કઈ છે? તો 72માં સાચો આન્સર આવશે સી. નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક, હી હેઝ બીન લિવિંગ ઇન બોમ્બે, ખાલી જગ્યા, લાસ્ટ 10 યર. તો 73માં સાચો આન્સર આવશે સી, સિન્સ સાચો આન્સર આવશે. નેક્સ્ટ, અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું હતું? તો 74માં સાચો આન્સર આવશે કૌટિલ્યમ. નેક્સ્ટ, જોડકા છે, ફેક્ટ છે, ખ્યાલ હોય તો તમારે અટેમ્પ્ટ કરવાનો રહેશે. તો 75માં સાચો આન્સર આવશે બી. નેક્સ્ટ, બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો અત્યારે હાલમાં જ બીસીસીઆઈ ખૂબ જ ચર્ચામાં છે. તો અહીંયા સાચો આન્સર આવશે સૌરવ ગાંગુલી, તેમની નિમણૂક થઈ છે. 76માં આવશે સી સાચો આન્સર. નેક્સ્ટ, સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે? તો તેમાં સાચો આન્સર આવશે બી, પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય છે સૂર્યગ્રહણ વખતે. નેક્સ્ટ, એક કાંકરે બે પક્ષી મારવા, એ કહેવતનો અર્થ જણાવો. તો 78માં સાચો આન્સર આવશે એ, એટલે કે એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ કરવા, એને કહેવાય છે એક કાંકરે બે પક્ષી મારવા. નેક્સ્ટ, સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે? તો 79માં સાચો આન્સર આવશે સી, એ અને બી, એટલે કે સ્પીકર અને ચેરમેન તેમને ગૃહમાં પ્રથમ મત આપી શકતા નથી. તો ક્યારે આપી શકે? તો જ્યારે સમાન મત થાય, બંને ઇક્વલ મત આવે, એની ફેવરમાં પણ અને ઓપોઝમાં બંનેમાં એક સમાન મત આવે, તો ત્યારે જ સ્પીકર અને ચેરમેન તેમનો મત આપી શકે છે. અને આ રીતે બિલ પસાર થાય અથવા તો નહીં થઈ શકે. નેક્સ્ટ, 80માં કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાની કર્સરની કઈ બાજુના અક્ષરને દૂર થશે? તો અહીંયા સાચો આન્સર આવશે જમણી, બી સાચો આન્સર આવશે. અને જે બેક સ્પેસ હોય છે તેમાં ડાબી બાજુ જશે. નેક્સ્ટ, ગીવ પ્લુરલ ફોર્મ ઓફ મેન સર્વન્ટ. તો 81માં સાચો આન્સર આવશે સી, મેન સર્વન્ટ સાચો આન્સર આવશે. નેક્સ્ટ, ગુજરાતમાં મહાનગરપાલિકાનો વહીવટી કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? તો 82માં સાચો આન્સર આવશે એ, મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો 1949 આવશે. નેક્સ્ટ, 83મો હિંદ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપના શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? તો અહીંયા સાચો આન્સર આવશે જયપ્રકાશ નારાયણ, તેમના હસ્તે આનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અહીંયા હવે વાત કરીએ છીએ કે 1942માં હિંદ છોડો આંદોલન ચાલ્યું હતું અને આ સ્વાતંત્ર એના પછી જ આપણને મળી હતી. નેક્સ્ટ, આગળ વાત કરીએ, રાણકી વાવને યુનેસ્કો દ્વારા કઈ સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો? તો ગુજરાતમાં વાત કરીએ તો ટોટલ 3 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એક પહેલી આપણે કહી શકાય 2004માં ચાંપાને છે, તે આખી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી. ત્યાર પછી 2014માં પાટણમાં આવેલી રાણીની વાવ તે જાહેર કરી. અને જુલાઈ 2017માં તે અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. તો આ રીતે ગુજરાતમાં 3 છે. અહીંયા સાચો આન્સર આવશે સી, 2014 સાચો આન્સર આવશે. નેક્સ્ટ, ડિઝનીનો છે તે સ્કીપ કરીએ છીએ. 86, વિદ્યા ભણ્યો જે તે ગેરવૈભવ રૂઢો, વાક્યમાં અલંકાર જણાવો. તો 86માં સાચો આન્સર આવશે એ, આંતરપરાસ છે. અહીંયા જે તે આવે છે તેટલા માટે. નેક્સ્ટ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની બહાલી આપવાની પ્રથમ સત્તા કોની છે? તો 87માં સાચો આન્સર આવશે એ, સંસદની છે. નેક્સ્ટ, 88, એમએસ વર્ડ શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે છે? તો અહીંયા સાચો આન્સર આવશે સી, 11 અથવા 12 જોવા મળે છે. નેક્સ્ટ, 89, ફિલ ઇન ધ બ્લેન્ક, હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ, ખાલી જગ્યા, ટુ માય પ્લેસ એવરી ડે. તો 89માં સાચો આન્સર આવશે બી, કમ્સ આવશે. નેક્સ્ટ, સામાજિક ન્યાય સમિતિની સ્થાપના કરનારની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો 90માં સાચો આન્સર આવશે બી, ઝીણાભાઈ દરજી સમિતિએ કરી હતી. નેક્સ્ટ, કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ શું છે? તો ઉમાશંકર જોશીનું પૂરું નામ છે ઉમાશંકર જેઠાલાલ જોશી, એટલે કે અહીંયા સાચો આન્સર આવશે ડી,
ઉમાશંકર જોશી તેમનો જન્મ સાબરકાંઠામાં થયો હતો અને આમનું પેન નેમ એ વસુકી અને શ્રવણ છે. આમને જ્ઞાનપીઠ એવોર્ડ તેમના નિશિત માટે 1968માં મળ્યો હતો. તો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ 92મો, સામાન્ય તાપમાને 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ નીચેનાથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? તો 92માં સાચો આન્સર આવશે બી, ગેલિયમ મળે છે. ગુજરાતના રાજ્યપાલનું નામ, તો અહીંયા સાચો આન્સર આવશે આચાર્ય દેવવ્રત. નેક્સ્ટ, નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધીને જણાવો. તમારે માત્ર 10 વખત બોલવાનું છે. તો 94માં સાચો આન્સર આવશે એ, માત્ર. નેક્સ્ટ 95મો, રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે કનૈયાલાલ મુનશીજીનું. અહીંયા તેમનો વિશે થોડીક માહિતી મેળવી લઈએ છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમનું પૂરેપૂરું નામ છે. ભરૂચમાં તેમનો જન્મ થયો હતો અને ઘનશ્યામ વ્યાસ તેમનું પેન નેમ છે અને આમને ભારતીય વિદ્યાભવનના ફાઉન્ડર છે. નેક્સ્ટ, એક જ રૂમ, બિલ્ડિંગ કે પરિસરમાં આવે કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડાવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? તો 96માં સાચો આન્સર આવશે એ, લેનનો ઉપયોગ કરાય છે. નેક્સ્ટ 97, ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા આઈ ઇન હિઝ પ્લેસ આઈ વુડ નોટ ડૂ ઇટ. તો અહીંયા 97માં સાચો આન્સર આવશે ડી, વેર સાચો આન્સર આવશે. નેક્સ્ટ, આતંકવાદ પ્રવૃત્તિને ઘટાડવા, અટકાવવા, ટાળાનો કાયદો ઘડ્યો હતો, તો તેનું પૂરું નામ શું છે? તો અહીંયા તેનું પૂરું નામ છે એ, ટેરરિસ્ટ એન્ડ ડિસ્પ્યુટિવ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ. નેક્સ્ટ 99મો, ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડ. તો અહીંયા તમને વાવ ખબર હોય, જેમ કે રાણકી વાવ તમને ખ્યાલ છે પાટણમાં આવેલી છે, તો અહીંયા ત્રીજામાં એ આવશે. તેવા ઓપ્શન તમે જોશો તો એ છે, ત્યાર પછી બીજો કોઈ ઓપ્શન નથી. તો આના પરથી તમને એકાદો વસ્તુ ખબર હોય તો પણ આ રીતે તમને આન્સર મળી શકે છે. તો અહીંયા સાચો આન્સર 99માં આવશે એ. 100મો, ખાલી જગ્યા પૂરો, તાપમાનમાં એકમોને રૂપાંતરિત સૂત્ર, આર બરાબર ખાલી જગ્યા સી, જ્યાં આર રૂમ છે અને સી સેલ્સિયસ છે. તો અહીંયા 100માં સાચો આન્સર શું આવશે? તો બી સાચો આન્સર આવશે 4/5.